નમસ્કાર મિત્રો જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીપીએસસી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલા ચલ અચલને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જશું તો સૌપ્રથમ પ્રશ્ન જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે કિરણ દ્વારા તેની કાર પર કરવામાં આવતો માસિક કુલ ખર્ચ અંશતઃ અચળ છે અને અંશતઃ તેણે મહિનામાં કરેલ પ્રવાસના કિલોમીટરની સંખ્યા સાથે ચલે છે જો તે મહિનામાં સો કિમી ફરે છે તો કુલ ખર્ચ રૂપિયા પાંત્રીસો થાય છે તથા જો તે મહિનામાં બસો કિમી ફરે છે તો કુલ ખર્ચ રૂપિયા ચાર હજાર થાય છે જો કોઈ મહિનામાં તેનો કુલ ખર્ચ રૂપિયા ચાર હજાર બસો પચાસ થયો હોય તો તે કેટલાક કિલોમીટર ફર્યો હશે આ પ્રશ્નના વિકલ્પો આ પ્રમાણે છે એ એકસો પિંચર કિમી બી બસો પચાસ કિમી સી બસો પિંચોતેર કિમી ડી ત્રણસો પચાસ કિમી સાચો જવાબ છે વિકલ્પ બી બસો પચાસ કિમી હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો તો સૌ પ્રથમ આપેલી માહિતી પરથી વિગતો જોઈએ જો પ્રવાસ સો કિમી હોય તો તેનો કુલ ખર્ચ પાંત્રીસો રૂપિયા છે અને જો પ્રવાસ બસો કિમી હોય તો કુલ ખર્ચ ચાર હજાર રૂપિયા છે તેથી સો કિલોમીટરનો ચલ ખર્ચ જોઈએ તો ચાર હજાર રૂપિયા ઓછા ત્રણ હજાર પાંચસો રૂપિયા બરાબર પાંચસો રૂપિયા થાય આપણે ખર્ચ ચાર હજાર બસો પચાસ રૂપિયા થાય ત્યારના પ્રવાસના કિમીની સંખ્યા શોધવાની છે હવે જો ચલ ખર્ચ બસો પચાસ રૂપિયા એટલે કે ચાર હજાર બસો પચાસ ઓછા ચાર હજાર વધે તો પ્રવાસમાં વધતા કેમીની સંખ્યા કેટલી થાય તે શોધીએ તેથી એ સંખ્યાને બસો કિમીમાં ઉમેરતા આપણો જવાબ મળી જશે હવે આપણે આગળ જોયું તેમ જો પાંચસો રૂપિયા ખર્ચ વધે તો સો કિમીનો પ્રવાસ થઈ શકે છે તેથી જો અઢીસો રૂપિયા ખર્ચ વધે તો કેટલા કિમી પ્રવાસ વધી શકે તે ત્રિરાશી મૂકીએ એટલે એ સો તો એ કેટલા હવે સાદુ રૂપ આપીએ એટલે અઢીસો ગુણ્યા સો છેદમાં પાંચસો તેથી અઢીસો ગુણ્યા સો છેદમાં અઢીસો ગુણ્યા બે તેથી અંસો છેદમાંથી અઢીસો અઢીસો બાદ કરતા સોના છેદમાં બે સોના ભાગ પડતા પચાસ ગુણ્યા બે છેદમાં બે તેથી જવાબ વધશે પચાસ આમ જો ચલ ખર્ચ અઢીસો રૂપિયા વધે તો પ્રવાસમાં વધતા કિમીની સંખ્યા બરાબર પચાસ તેથી કુલ પ્રવાસના કિમી બરાબર બસો વત્તા પચાસ બરાબર બસો પચાસ તેથી કહી શકાય કે જો કોઈ મહિનામાં તેનો કુલ ખર્ચ રૂપિયા ચાર હજાર બસો પચાસ થયો હોય તો તે અઢીસો કિલોમીટર ફર્યો હશે તેથી સાચો જવાબ વિકલ્પ બી અઢીસો કિમી છે તો મિત્રો આજે આપણે જોયું કે ચલ અને અચલના પ્રશ્નનો કેટલી સરળતાથી ઉકેલી શકાય છે આપ પણ આવા પ્રશ્નનો અભ્યાસ કરશો તો આસાનીથી પરીક્ષામાં સારા ગુણ મેળવી શકશો ગણિત એ અભ્યાસનો વિષય છે તો આપ પણ જેમ વધુ પ્રેક્ટિસ કરશો તેટલી ઝડપથી સરળતાથી પ્રશ્ન ઉકેલી શકશો આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરો કોમેન્ટ કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો જેથી જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થાય તો આપણે નોટિફિકેશન દ્વારા જાણ થાય મિત્રો આજે અમે રજા લઈએ ફરી મળીશું આવતા અંકે એક નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે ત્યાં સુધી ગમતું ગણિત ગણતા રહો અને ઉચ્ચ કારકિર્દી ઘડતા રહો આભાર જય ગુજરાત જય ભારત